કામરેજ તાલુકાના કઠોડ ગામ ખાતે રહેતા એક યુવક પર પ્રેમ પ્રકરણમાં હિંસક હુમલો કરવામાં આવતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। કામરેજ તાલુકાના કઠોડ ગામ ખાતે રહેતા ભાર્ગવ ઉર્ફે ભાવિન ચીમન સોલંકીને ગામમાં રહેતા નાઝા હમીદ અનિશ મંસૂરી અને સફાન સહિતના દસેક ઇસમોએ મારમારી ગંભીર ઇજા પહોંચાડતા તેને સારવાર માટે કામરેજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। કઠોડ ગામના ભાર્ગવ ઉર્ફે ભાવિન સોલંકી અપરિચિત છે। તેને ગામમાં રહેતી રઝિયા નામની મહિલા સાથે સંબંધ છે તેવી અદાવત રાખી હુમલો કરાયો છે। આ બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ ભાવિન કુમાર ચિમનભાઈ સોલંકી, રહેવાસી માછીવા કઠોળ। છોકરી રજિયા નામની છોકરીએ મને રાત્રે 10:15 વાગે ફોન કરીને વારંવાર ફોન કરીને મને બોલાવ્યો હતો। હું ત્યાં ગયો હતો એટલે જેવો હું ઘરમાં ગયો એટલે એમનું કાવતરું હતું, એ લોકો બધા ભેગા થઈને મને 10 થી 15 જણાએ મને લોખંડના સપાટાથી માથામાં પગમાં હાથમાં એ બધી જગ્યાએ મને બધા ભેગા થઈને મને માર્યો છે, માર્યો હતો। ચાર માથામાં 4 ટાંકા આવ્યા છે ને 4 માણસને મેં ઓળખું છું ને એમના નામ અમે આપ્યા છે, બીજા બધાને હું ફેસથી ઓળખું છું। મારું નામ રોહન કુમાર ચિમનભાઈ સોલંકી, રહો માછીવાડ કઠોળ, હિન્દુ હરિજન જાતિનો છું અને મારો ભાઈ ભાવિન કુમાર ચિમનભાઈ સોલંકી મારી સાથે જ રહે છે। જે 13 તારીખે રાત્રે 10:30 વાગે એક છોકરીના બોલાવાથી એના ઘરે ગયો હતો અને ત્યાં આગળ 10-15 જણાઓએ ટોળું મળી એને ગોંધી લઈ લોખંડના ફટકા અને સળિયાઓથી ગંભીર ઇજા પહોંચાડી છે। માથાના ભાગે એનો હાથ તોડી નાખ્યો છે, જ્યાં ફ્રેક્ચર થયું છે, માથા પર લોહી લોહાણ કરી નાખી ટાંકા આવ્યા છે અને બડ્ડાના ભાગે બહુ જ ખરાબ સપાટાઓનો માર વાગ્યો છે। તેમ છતાં આજે 4 દિવસ હોવાથી મારો ભાઈ દિનબંધુ હોસ્પિટલમાં દાખલ છે, પણ એક પણ આરોપી પકડાયો નથી। પોલીસ ફરિયાદ કરાવી છે, તેમ છતાં પણ કોઈ આરોપી આજ સુધી પકડાયો નથી અને એના જે માર વાગેલો છે તે પ્રમાણે એના પર કલમો પણ ઉમેરાઈ નથી, જે ઉમેરાવી જોઈતી હતી, જે 307 કલમ પણ લાગવી જોઈએ, કેમ કે કારણ કે માથામાંથી ગંભીર ઇજા થઈ છે, ટાંકા આવ્યા છે, એટલે 307 કલમ પણ લાગવી જોઈતી હતી, જે લાગી નથી।